फ्रेंड्स केम छो फरी एक बार आप सौनी सेवामां हाजर छो आपणी किटी लईने मित्रों आपणी किटीए तो मचावी छे धूम रोजनी नवी नवी वातोनी नवी नवी रमतोनी नवी नवी गृहिणीओनी अने रोजना सात इनामोनी हां जे गृहिणीओ आपणी किटीमां भाग ले छे ते लोको तो आकर्षक इनाम जीते छे पण जे गृहिणीओ आपणी किटी कार्यक्रम जुए छे ते पण मेळवे छे रोजना आकर्षक इनाम हाँ तमने खबर नहीं तमारा आपवानो होय छे अमारा प्रश्नों साचो जवाब SMS द्वारा अने तमारामांथी कोई पण त्रण भाग्यशाळी गृहिणी बने छे विजेता अने मेळवे छे इनाम घरे बेठा अने ए पण दररोज अने करे छे धमाल मस्ती आजे पण करवानी छे एवी धमाल मस्ती जेना माटे अमे आवी पहोंच्या छीए अमदावादना विजयनगरमां तो चालो मित्रो मळीए आजनी किटीने ભાભી છે જેઠાણી છે કિટી પાર્ટી કહો કે આ કહો પંચાયત કહો એક જ છે ભગવાન થી તો ચલો બધાને બીક લાગે એમની તો તુલના કોઈની સાથે થાય જ નહીં પણ તો બીજા શાથી બીક લાગે કોઈ થી લડતા તો નથી ભૂત પ્રેત રાત અંધારું ક્યારે નહીં અમારા પાલગુની બેન તો બહાદુર છે જીગ્ના બેન તમે કોના થી ડરો માણસ થી ડરો કોઈ રાક્ષસ થી ડરો ભૂત થી ડરો ખોટા કર્મ કરીએ તો ચલો બધાને મળવાનું છે એનું એનું પરિણામ પણ ભોગવવું જ પડે છે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ડરો છે એનાથી કોઈ પશુ થી પ્રાણી થી શેના થી ડરો તમે આજે ફર્સ્ટ રાઉન્ડ છે એ છે ટ્યુબલાઇટ રાઉન્ડ તૈયાર છો ત્રણ જણા રાઉન્ડ માટે એકદમ ભૂલી નથી ગયા ને આપણે રમવા બેઠા છીએ ક્વેશ્ચન પૂછવાની જેવું ઓકે ત્રણ જણા જે પણ ક્વેશ્ચન પૂછીશ જે સૌથી ઓછા ટાઈમમાં જવાબ આપશે એ આ રાઉન્ડનો વિનર હશે એટલે ટ્યુબલાઇટ ફૂલ ચાર્જ કરી લો ના કરી હોય તો કરી લો ઓફ હોય તો ઓન કરી લો ઓકે તૈયાર જિજ્ઞાબેન તમારાથી ચાલુ કરું છું હા ચલો મારો સવાલ છે આલ્ફા એટલે કે ABCDમાં L કયા સ્થાને આવે છે એટલે કે એનો નંબર કયો છે તમારો સમય થાય છે શરૂ 12મો ઓકે બહુ સરસ તમે જવાબ આપ્યો છે માત્ર 2.5 સેકન્ડની અંદર હવે વારો છે તમારો બીનાબેન તમારે મને કહેવાનું છે આખી ABCDમાં Q કયા સ્થાને આવે છે તમારો સમય થાય છે શરૂ મારો પ્રશ્ન છે આખી ABCD માં N કયા સ્થાને આવે છે તમારો સમય થાય છે શરૂ ઓકે તમે જવાબ આપ્યો 7 સેકન્ડની અંદર અને આમે ઓલરેડી 16 સેકન્ડ થઈ જ ગઈ હતી જવાબ નતા આપી શકે પણ સૌથી ઓછા ટાઈમમાં જવાબ આપ્યો હોય તે અમારા ચીટર જિજ્ઞાબેન છે એટલે આ રાઉન્ડના વિનર છે જિજ્ઞાબેન જોરદાર તાળીઓ બહુ સરસ જિજ્ઞાબેન કેવું લાગે છે જીતીને બહુ હોશમાં આવી કે તમે બીજાના જવાબ આપવા માંડો છો અહીંયા ચીટિંગ વિટિંગ ના ચાલે આપણે જીતવાનું જ આપણે જીતાડવાના નથી ઓકે તો તૈયાર છો નેક્સ્ટ રાઉન્ડ માટે પંજાબી ફૂડ સૌથી વધારે ભાવે એટલે એમાં સ્પેશિયલ શું ભાવે
पनीर नी सब्जी भावे पनीर एक तो मैं देखा है छे के पनीर खाई खाई ना तमे जे गोड मटर सरस तैयार हो पुछाती देखाऊ छ के मित्रोने मतलब सौधी सरस गोड मटर तमे तो એટલે કહું છું કે કે આઈ તમને ખબર પડી ગઈ કે તમને આવું કે પનીર ચીઝ વાળો ભાવે છે બરાબર ને ચીઝ પણ ભાવે ને તમને ચીઝ નથી ભાવતી ચીઝ નથી ભાવતી ઓકે તમને શું ભાવે છે પંજાબી હતું તમને પણ પંજાબી દેરાણી જેઠાણી સરખા જ છો સરખા જ છે તમને પંજાબી માં શું ભાવે सब्जी भाव मने बद्दी सब्जी भाव है कोई पण सब्जी कोई भी सब्जी पनीर नथी भावतो पनीर भाव पण मने बद्दी सब्जी करवाना टेस्ट करवाना शौक है केक नी एक सब्जी नहीं खावन बद्दी सब्जी ना टेस्ट करवाना है चलो पनीर नी बात थी फिक्स के सब्जी रोटी पछि तमने फास्ट फूड मा शू भावे फास्ट फूड मा सैंडविच सैंडविच पाणीपुरी ना भावे तमने ओची वधारे सैंडविच शू बात करो जो आवी तो बहु ओची ग्रुणी जो जो के तने पाणीपुरी ना भावती मने तो पाणीपुरी नाम पड़े छे ने मोडे में पाणी आवा मडे तमने शू भावे मने साउथ इंडियन तमने साउथ इंडियन मडे ने शू कारण थोड़ी छाल चीरी करता है छाल उतरवा અને જે ગૃહિણી સૌથી વધારે ટિંડોળાની છાલ ઉતારશે એ આરામ ના સુધારવાની છાલ જ ઉતારવાની છે ઓકે અને એકદમ પતલી છાલ હોવી જોઈએ બરાબર જે ગૃહિણી સૌથી પહેલા છાલ ઉતારશે એ આરામ ના વિનર છે તમારો સમય થાય છે શરૂ વાહ અત્યારે ત્રણે જણાને છાલ ઉતારવાની મજા પડી ગઈ છે કે આ આવી તે ટિંડોળાની છાલ તો નહીં જ ઉતારી હોય ત્યારે ટિંડોળાની છાલ તો સપના માં ના આવે જોયું ફાસ જલ્દી જીગના બેન ફાળુને જલ્દી આ બિયા કેમ દેખાય છે માત્ર પતલી છાલ ઉતારવાની છે બીના બેન જલ્દી કરો પાંચ સેકન્ડ ની વાર છે ફોર થ્રી ટુ વન સ્ટોપ મૂકી દો ઓકે આપણે જોઈ લઈએ કોણે કેટલા ટીંડોળાની છાલ ઉતારી છે તમે ઉતારી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તમારા થયા છે ત્રણ ત્રણ છ સાત અને આઠ તમારા કેટલા થયા છે ત્રણ ત્રણ છ સાત આઠ પ્રમાણે તો ઘણી બધી છાલ રહી ગઈ છે છાલ વ્યવસ્થિત નથી ઉતારી સૌથી ક્લીન ટીંડોળાની છાલ ઉતારી હોય તો એ છે જીગના બેન એટલે આ રાઉન્ડમાં પણ વિનર થશે જીગના બેન જય લેતા છે બહુ સરસ જીગના બેન શું વાત છે તમે તો રાઉન્ડ ઉપર રાઉન્ડ જીતતા જાઓ છો અને આમ આંખોના ઈશારાથી આમ કરતા જાઓ છો એટલે મને લાગે છે કે આજે બધા રાઉન્ડ તમારે જીતવાને પણ જોઈએ નેક્સ્ટ રાઉન્ડમાં શું થાય છે તો ચાલુ કરીશું ખેંચમ તાણી જીગના બેન બે રાઉન્ડ જીતીને આવી પહોંચ્યા છે થર્ડ રાઉન્ડ ખેંચમ તાણીમાં અને અહીંયા પણ કરવાની હોય છે ખેંચમ તાણી અને જીતવાનું હોય છે જો એ આ રાઉન્ડ કોણ જીતે છે માની લો ફાલ્ગુની બેન અહીંયા સામે એક જગ્યાએ તમને ત્રણ જણો ઊભા રાખ્યા છે અને સામે દાગીનાનો ઢગલો પડ્યો છે તમને એક બે ત્રણ કહીએ એટલે તમારે ત્રણે સાથે દોડવાનું છે અને એ દાગીના લૂંટવાના છે જે ગૃહિણીના હાથમાં તમારા ત્રણમાંથી જેના હાથમાં વધારે દાગીના આવશે એ એના તમે શું કરો ઢગલો કરીને મૂક્યો છે અને લૂંટમાર માની લો સપને માની લો કે આ થયું તો શું પ્લાન શું કરો પ્લાન શું કરે મોડો થેલો લઈને જઈએ જેટલા આવે એટલા સમય લઈને આવીએ કઈને અને એક બે ત્રણ બોલતાની સાથે ભાગો તમે હા શું વાત છે અને હું જયારે એક બે એ કહું ત્યારે તમે શું વિચારતા હો આપણું છેદ ને તો આપણે લેવાની જરૂર છે અરે એવું નથી જીગના બેન સામે દાગીનાનો ઢગલો પડ્યો છે અને તમારે ત્રણે લેવાનો જ છે જેના હાથમાં વધારે આવેના દાગીના માની લો કે કોઈ ગાંડા માણસ એવું કીધું માની લો મેં જ કીધું તો તમે શું કરો
જેટલા લેવા એટલા લઈ લઈએ. બસ આટલું ઈઝીલી? આટલા બધા મોંઘા મોંઘા દાગીના પડે, તમે આટલું ઈઝીલી લઈ લો કે તૈયારી શું કરો એના માટે? અચાનક કહેતા પછી શું તૈયારી કરવાની હોય? તો એક ચલો, જેટલી મોટી મારી પાસે વસ્તુ હોય છે, ખોળામાં થોડી ને ભરવાના, હાથમાં થોડી ને ભરવાના, એના માટે થેલો લઉં કે એના માટે બીજે ક્યાંક કપડા બાંધું કે આ બાંધું? એવા જો તે જતું રહે, એના કરતા લેવાના જાય, જેટલા આવે એટલા લઈને જતા રહેવાનું. જેટલા આવે એટલા હાથમાં પકડીને, વાહ વાહ આ ચાલાકીની વાત છે, બહુ સરસ. આપણે માત્ર એક રમત રમવાની છે, એક મામૂલી નાનું ઈનામ જ મળવાનું છે, કોઈ દાગીના આદિ મળવાના. ઓકે, તો રમીશ રમત શું કરવાનું છે તમારે ત્રણેય, હું તમને કહી દઉં. તમારે ત્રણેય કોન્સ્ટન્ટ બોલવાનું છે એક એક મિનિટ સુધી, અને એ પણ વારા ફરતી. ઓકે, જે ગૃહિણી સૌથી સરસ, સૌથી લાઉડલી અને સૌથી મસ્ત રીતે બોલશે આ રાઉન્ડનું વિનર હશે. ઓકે, કઈ પણ બોલવાનું છે. ચાલુ કરીએ તમારા હાથી બીનાબેન, ચાલુ કરો. ચાલુ કરો, ગમે તે બોલી શકે, બકવાસ ગમે તે. તમારો સમય બોલો. અરે બોલો, આવું ના ચાલે. અમને જો જીવ ઊંચો નીચો થઈ રહ્યો છે, બોલવાની ઉતાવળ છે, ગમે તે બોલી શકાય. તમે બોલવાનું ચાલુ કરો. મારે મારી છોકરીને લેવા જવું છે, સ્કૂલે જવાનું છે, મારે એના માટે રસોઈ કરવાની છે, ચંપાબાને દવાખાને લઈ જવાનું છે, દવા લગાવવાની છે, રનાબાને ખાવાનું આપવાનું છે, પછી મારે સ્કૂલે જઈને પેપર લાવવાના છે, અને એક્ઝામ આવે છે એની તૈયારીઓ કરવી છે, મારે બધા પાસેથી પેપર માંગવા છે, એનું લખવું છે, મારે ઉતારવું છે નોટબુક, મારે મારા ઘરે જવાનું છે, મારે પાછું આવવાનું છે રાત્રે, મારે બે દિવસ પછી ફરી પાછું આવવાનું છે, મારે મારા ભત્રીજાને લેવા જવાનું છે સ્કૂલે, પાછું એને મૂકવા જવાનો છે, હમણાં ટ્યુશનમાંથી આવશે, એના માટે જમવાનું કરવાનું છે હજી, મારે રન્નાબાને મારે હજી કપડાં બદલાવવાના છે, નવડાવવાના છે, મારા દિરાણીને મારે હેલ્પ કરવાની છે, એમને હજી બહાર જવું છે પોસ્ટમાં, એટલે મારે કામ બી એમને કરાવવું પડે, પછી ઘરમાં સાફ સફાઈ બાકી છે હજી. વિચારવાનું ના હોય, બોલો બોલો. મારી મમ્મીને મારે મળવા જવું છે, બાજુમાં પ્રસંગ આવે છે એટલે ત્યાં મારે જવાનું છે, એની તૈયારીઓ મારે કરવાની છે, મારી સાડી જોવાની છે, ડ્રેસ કયો પર છે એ જોવાનું છે, કઈ રીતે તૈયારી કરવાની છે એ જોવાનું છે. એક બાજુ મારે એક્ઝામ આવે છે એની ચિંતા, એક બાજુ ઘરમાં બીમારી છે એની ચિંતા, એક બાજુ પ્રસંગ આવે છે એની ચિંતા, શું કરું એની મને સમજ નથી પડતી, હું શું વિચારું શું કરું? બોલો કેમ અટકાઈ ગયા પાછા? વિચારું તો કરું ને, હવે મારે શું રહી ગયું બોલવાનું? બોલો બોલો, કઈ પણ બોલી શકાય. ઓકે સ્ટોપ, તમારો સમય પૂરો થાય છે, હવે વારો છે તમારો ફાળવણી બેન. ચાલો, તમારો સમય થાય છે શરૂ. એ તો ઉઠો ને, ક્યારની ચા થઈ ગઈ છે, ઉઠતા નથી તમે. મારે હજી બાબાને સ્કૂલે લેવા જવું છે, મારે પોસ્ટના કામે જવાનું, એલઆઈસી ના કામે જવાનું, ઉપરાંત ઘરમાં આટલી બધી જવાબદારીઓ છે મારા માટે. પેલા નિસર્ગને સ્કૂલે લેવા જવાનું છે, અને ટ્યુશનમાં મૂકવા જવાનો છે, પાછા પાછા આપણા રન્નાબા વચ્ચે ઉતાળ કરે છે કે મને નવડાવો, મારું કોઈ કરતું નથી, પાછા આ ચંપાબા માદા પડે, આવે કોણ કામ કરશે આટલું બધું કામ કરવાનું હોય માટે, પાછી તો એલઆઈસીની એજન્સી, પોસ્ટની એજન્સી, પોસ્ટમાં લાંબા લાંબી લાઈનો હોય, ધક્કા ખાવાના હોય, ત્યાં કેટલું બધું મોડું થાય, આખો દિવસ મારે કામ પહોંચે, તમારે તો કોઈ જવાબદારી જ નથી, જાણે ઉઠતા નથી, નથી મને ઘરમાં બે કામ કરાવતા, એવું બી નથી થતું કે લાવો નીચેથી પાણી ભરી આપું તો કે તને શાંતિ થાય, મારે જ બધું કરવાનું, ઘરમાં નાવાનું, બધું જ કામ, બહારનું કરો કે બહારનું લેવા જાઓ કે બેંકમાં જાઓ, કોઈ બી કામ મારે જ કરવાનું છે, તમારા માટે તો કોઈ જવાબદાર જ. પ્રેશર માપવાનું છે તો તું માપ, ડાયાબિટીસ ચેક કરવાનું છે તો તું ચેક કર, ઇન્જેક્શન આપવાનું છે તો તું કર, દવા લેવા તું જા, કેટલા બધે જાઉં, આ ડોક્ટર કયો સારો, પેલો ડોક્ટર સારો, બધી જ માથાકૂટ મારે જ કરવાની હોય છે. પેલાને ટ્યુશન રખાવું છે તો કયા સર શોધું, પેલાને શોધું, આજકાલ ટ્યુશનોની કેટલી માથાકૂટ, તું કોઈ જવાબદારી જ લેતો નથી, તું જવાબદારી લે તો મને થોડીક હેલ્પ થાય, નહીં તો હું કઈ રીતના પહોંચી વળશે, આમને હું તો મરી જઈશ, ગાડી થઈ જઈશ, તું મને થોડીક મદદ કર તો મને બી ઘણી રાહત. આજકાલના પુરુષો કેટલું બધું કામ ઘરમાં કરતા હોય છે, મને તો તું કંઈ કામ જ નથી કરાવતો, કે કંઈ કામ કરાવે તો મને સમજણ પડે કે હજી સ્વરા નાની છે, આપણે સ્વરાને સ્કૂલે મૂકવાની છે, અને કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું, એને ઇંગ્લિશમાં મૂકો કે ગુજરાતીમાં મૂકો, મોટાને તો ગુજરાતીમાં મૂકી દીધો, પણ હવે નાનાનું શું કરવાનું, એનું ધ્યાન કોણ રાખશે, એને મારે ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકી છે, ભલે તમે ના પાડો, પણ હું તો એને એમાં જ મૂકવાની છે, હવે મારે મારો નિર્ણય બદલવો જ નથી, હું ભલે મારે માથે જવાબદારી છે. ના ભાઈ, વાહ ભાઈ વાહ, બહુ સરસ રીતે કોન્સ્ટન્ટ બોલ્યો હોય તો એ છે અમારા ફાલ્ગુની બેન, એટલે આ રાઉન્ડના વિનર થાય છે ફાલ્ગુની બેન, જોરદાર તાળી એમના માટે. એમના હસબન્ડ ધ્યાનમાં લઈને બોલે, બહુ સરસ, ખુબ જ મજા આવી. અને તમે લોકો પણ થઈ જાઓ તૈયાર, બે રાઉન્ડ જીત્યા જિજ્ઞાબેન અને થર્ડ રાઉન્ડ જીત્યા છે ફાલ્ગુની બેન. હવે અહીંયા કરવાની છે પંચાયત પારકી, જો એ આ રાઉન્ડ કોણ જીતે છે. તો તૈયાર છો ત્રણે જણા જીતવા માટે? એકદમ. બીના બેન હજી બહુ શાંત શાંત લાગો છો, એકદમ ખુલી જાઓ, બરાબર ને? આ લાસ્ટ રાઉન્ડ, લાસ્ટ ચાન્સ છે, આ તો જીતવો જ રહ્યો, બરાબર? ઓકે, આજકાલ જે ટીવી જોવાનું ચાલ્યું છે કે સવાર બપોર સાંજ આ તે, જ્યારે જુઓ ત્યારે ટીવી ને ટીવી, તમને શું લાગે છે જીજ્ઞાસા?
ટાઈમસર ટીવી જોજો, આખો દિવસ ટીવી ના જોજો, જેનાથી છોકરાઓનો બી ભણવાનું બધું બગડે છે. આખો દિવસ એ લોકો કાર્ટૂન જ જોઈ રાખે છે ટીવી પર. અને એ સિવાય એ લોકોને બનવું હોય તો એમ કે મારા આના જેવું બનવું છે, કાર્ટૂન જેવું, કાર્ટૂન કેરેક્ટર બનવાનું છે, આપણે ખબર જ પડતી. આ તો બહુ સાચી વાત છે, કારણ કે છોકરાઓને ખબર નથી પડતી કે શું બનવું એમ કે. એટલે આપણે એમ પૂછીએ કે તારે શું કરવું છે, એટલે એમ કે મારે કાર્ટૂન જેવું, આના જેવું થવું છે, પેલા કે મારે સ્પાઈડરમેન જેવું થવું છે. હવે એ તો ખબર નથી કે આ કાલ્પનિક છે બધું. છોકરાઓ એ તરફ વળવા માંડે છે, એવી ઇફેક્ટ મનમાં રહી જાય છે, એટલે ટીવી ખોલા પર દેખાય છે. અમુક જે સમય અંતર જોવું કે ચલો સાંજ પડે બે તક બે કલાક તમે જુઓ એ બરોબર છે, બાકી આખો દિવસ તો ખોટું જ છે ના જોવું જોઈએ. ઓકે ફાલગુનીબેન, તમે શું માનો છો? ટીવીમાં અમુક જ છોકરાઓને પ્રોગ્રામ જોવા જોઈએ, બધા પ્રોગ્રામ ના જોવા દેવા જોઈએ, કારણ કે છોકરાઓ એનાથી બગડે છે, છોકરાઓનું ભણતર બગડે છે. આજકાલ એજ્યુકેશન એટલો બધો છોકરાઓ ઉપર બોજ જેવું છે ને કે એ લોકોને ભણવામાં બહુ તકલીફ પડે છે. એટલે છોકરાઓને આપણે અમુક જ સમય ટીવી જોવા દેવા જોઈએ, અને જો ભાઈ આપણે જોવા ના દઈએ તો બી તકલીફ પડે છે. એટલે લોકોને અમુક જ પ્રોગ્રામ જોવા દેવા જોઈએ, કે એને આપણે સમજાવવો જોઈએ કે નહીં બેટા તારે આ જ પ્રોગ્રામ જોઈએ, આ ના જોવાય, એવી રીતે સમજાવી જોઈએ. અને ઘરમાં વડીલો હોય બી એ રીતે સમજીને. આજે તમે માં છો એટલે આ બધું વિચારો છો, બરાબર? જ્યારે તમે બાળક હતા ત્યારે બધું વિચારતા હતા ના? કારણ કે અમારી વખતમાં ટીવી આટલું બધું મને બહુ સમજાવવો પડે ધીરજ થી કે નહીં બેટા ના જોયા, સારું જોજો. એટલે ટીવી બહુ ઓછું જોયું, બાકી હોમવર્ક કરતા કરતા પણ ટીવી જોતા હોય, ધ્યાન ટીવી સામે જમવાનું બી ટીવી સામે, એટલીસ્ટ ઘરમાં હોમવર્ક ટીવી કઈ બી હોય ઘરે જાય દફતર પેકિંગ. આજે મેં ખાસ જોયું મનમાં જે પણ ઉભરા છે હસબન્ડ માટે છોકરા માટે એ બધું બોલી રહ્યા છે. હવે શું કરવાનું છું તમને કહી દઉં, મારા હાથમાં જ અત્યારે એક ટોપી, બરાબર? તમારે લોકો હું જે કરું એ વસ્તુ કરવાની છે વારાફરતી. જે ગૃહિણી એક મિનિટમાં સૌથી વધારે વાર કરશે એ આ રાઉન્ડના વિનર હશે. ઓકે, કેપ પહેરવાની છે જમણા હાથથી અને ઉતારવાની છે ડાબા હાથથી, અને સાથે સાથે બોલવાનું છે ટાલિયો ચોટાલિયો ટાલિયો છોટાલી, પણ ફાસ્ટ કરવાનું છે. જે ગ્રીણ સૌથી વધારે વાર કરશે એ આ રાઉન્ડ ના વિનર હશે. ઓકે, તૈયાર છો? સૌથી પહેલા ચાલુ કરી છે બીનાબેન, તમારાથી હા જમણાથી ડાબાથી જે આપણે યુઝ કરવો હોય. ઓકે ચાલો, તમારો સમય થાય છે શરૂ. મોટેથી મોટેથી સૌથી વધારે વાર રમ્યા હોય તો એ છે ફાલ્ગુનીબેન, એટલે આ રાઉન્ડના વિનર થાય છે ફાલ્ગુનીબેન. જોરદાર તાલીઓ. તો મિત્રો અહીંયા પડી છે ટાઈ, બે રાઉન્ડ જીત્યા છે જિજ્ઞાબેન અને બે રાઉન્ડ જીત્યા છે ફાલ્ગુનીબેન. એટલે હજી આપણે એક નાનકડી રમત રમાડીશું, એના પરથી નક્કી થશે કોણ જીતે છે અને કોણ બને છે કીટી રાણી. તૈયાર છો બંને જણા? શું કરવાનું છું કહી દઉં, તમારે બંને કૂતરાની જેમ ભસવાનું છે ભાવ ભાવ, અને જે ગ્રહી સૌથી સરસ ભસશે એ આ રાઉન્ડનો વિનર હશે. ઓકે, તમારો સમય થાય છે ચાલુ. સ્ટોપ સ્ટોપ સ્ટોપ, વાહ ભાઈ વાહ, બહુ સરસ.
મને લાગે જન્મ જન્મ ના વેર એને કોઈ અત્યારે નીકાળ્યા છે અને બહુ સરસ બસ્યા છે પણ સૌથી સરસ એક્શન થી નહીં તો પરફોર્મન્સ કર્યું હોય તો એ જ અમારા ફાલ્ગુની બેન એટલે આ રાઉન્ડ ના વિનર છે ફાલ્ગુની બેન જોરદાર તાળીયા વાહ ભાઈ વાહ બહુ મજા આવી ગઈ જોવાની આ લોકોને ભસ્સા હજી વધારે મજા કરવાની છે આપણે મસ્તી મજાની કરીને કોંગ્રેચ્યુલેશન્સ